નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું અંકિત. ગરમીના લીધે અરવલ્લી જિલ્લામાં એક યુવકનું મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે. માલપુરના સાતરડા ગામની સીમમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેનું પોસ્ટમોર્ટમ કરતા ગરમીના લીધે આ યુવકનું મોત થયું હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે ગરમીના કારણે એક યુવકનું મોત થયું છે. અરવલ્લીમાં પીએમ રિપોર્ટમાં ગરમીથી મોત થયાનો ખુલાસો થયો છે. માલપુરના સાતરડા ગામેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ગરમીના કારણે આ યુવકનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગરમીના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે. સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે આ અંગે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જણાવશો શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? જી ચોક્કસ અંકિત, આપને જણાવી દઉં કે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. તેની સ્થિતિ અસર લોકો પર પડી રહી છે. હાલ લગ્ન સરાની સીઝન છે, ત્યારે આજે જે ઘટના સામે આવી છે તેમાં ગરમીથી યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે એક માલપુર તાલુકાના સાતરડા ગામ પાસેથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જેનું આજે બપોરે પીએમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટર દ્વારા યુવાનનું ગરમીથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેના કારણે હવે આજે મોત નિપજવાનો જે ઘટના સામે આવી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સતત પાણી પીતા રહેવું, ગરમીથી બચવું, કામ સિવાય ઘરના બહાર ન નીકળવું તેવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ ગરમી વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અંકિત જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તરફ રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર અટકાવવા કવાયત સામે આવી છે, જેમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં ફ્લાઇંગ સ્કવોડ હવે તપાસ કરશે. જળસંચય અભિયાન માટે 8 ફ્લાઇંગ સ્કવોડની રચના કરાઈ. ગાંધીનગર, પાલનપુર, રાજકોટ, વડોદરા અને અન્ય જગ્યાએ પણ ઝોન પ્રમાણે ટીમની રચના કરાઈ છે. સુરત, અમદાવાદ અને ભાવનગરમાં પણ ઝોન પ્રમાણે ટીમની રચના કરાઈ છે. યોજનાના કામોના સ્થળની સાઇટ વિઝિટ લેશે સ્કવોડ. જી હા, વિપક્ષના આક્ષેપોથી બચવા સરકારે આ રણનીતિ બનાવી છે. ભૂતકાળમાં સુજલામ સુફલામ યોજનાને લઈને સરકાર પર અનેક આરોપો લાગ્યા હતા. સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે અંગે વધુ માહિતી આપવા માટે. હિતેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? કે જે પ્રકારે ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજનામાં ભૂતકાળમાં બોરીબંધની યોજના હોય, તળાવો ખોદવાની યોજનાને લઈને બદનામી ખૂબ મોટા પાયે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે આ વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ખૂબ સાવચેતી રાખવામાં આવી છે. ખુદ રાજ્ય સરકાર દ્વારા જ ખાસ સુજલામ સુફલામ જળસંચય જે અભિયાન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે, એમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના થાય એના અટકાવવા માટે ફ્લાઇંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. એ રચનાની અંદર આ ફ્લાઇંગ સ્કવોડ, કુલ 8 ફ્લાઇંગ સ્કવોડની રચના થઈ છે, જેની અંદર આ ફ્લાઇંગ સ્કવોડ ગાંધીનગર, પાલનપુર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ અને ભાવનગર સહિત ઝોન વાઇઝ ફ્લાઇંગ સ્કવોડની ટીમો કામ કરવાની છે, જેમાં કુલ 2 સભ્યો રહેવાના છે. આ ટીમે ત્યાં સ્થળ વિઝિટ કરવાની જશે, ત્યાં જઈને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાની જશે, ત્યાં કેટલા મજૂરો છે, ત્યાં કેટલું કામ થયું છે, કેટલી મશીનરી કામ કરી રહી છે, એ તમામ બાબતોની એમના દ્વારા વિગતોના પત્રક બનાવવામાં આવશે, જે એમના દ્વારા નિયમિત રીતે મુખ્ય એન્જિનિયરને મોકલવામાં આવશે, જેથી આ તમામ રિપોર્ટ ફાઇનલ તૈયાર થયા બાદ સીએમઓ અને પીએમઓને પણ મોકલવામાં આવનાર છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.